ગીર સોમનાથના ઉનાના દિલવાડા ગામના સામાજિક કાર્યકરે કર્યો વિડીયો વાયરલ. ગીર સોમનાથના ઉનાના દિલવાડા ગામના સામાજિક કાર્યકરે વિડીયો કર્યો વાયરલ. જિલ્લા કલેક્ટરની સૂચનાનું પાલન દિલવાડામાં થતું નથી. ગેરકાયદેસર પેશકદમીઓ અને ગૌચરની જગ્યાએ માત્ર નોટિસ આપી સંતોષ મનાય છે. રોડ પરના છાપરાઓ દૂર કરાય છે તો પેશકદમી ક્યારે હટશે? ઉચ્ચ કક્ષાએ જવાની આપી ચીમકી. મારું નામ રમેશભાઈ ભગવાનભાઈ વંશ છે. હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દિલવાડા ગામનો વતની છું અને સામાજિક કાર્યકર્તા છું. હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરના વહીવટીતંત્ર દ્વારા પેશકદમી હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે ગત તારીખ 3 જુલાઈના રોજ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ઉના મુકામે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પધારેલા હતા ત્યારે દિલવાડા ગામે થયેલી ગૌચરની પેશકદમી, નેશનલ હાઈવેની પેશકદમી અને કોમર્શિયલ પેશકદમી માટે તેઓને મેં રજૂઆત કરી હતી અને મારી રજૂઆતના સંદર્ભમાં કલેક્ટર ગીર સોમનાથસિંહે દિલવાડા ગામની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સ્થાનિક વહીવટીતંત્રને આ પેશકદમી દૂર કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી. કલેક્ટરશ્રીની સૂચના અનુસંધાને દિલવાડા ગ્રામ પંચાયત દ્વારા દરેક પેશકદમી ધારકોને 6 જુલાઈ સુધીમાં પોતાની પેશકદમી સ્વખર્ચે અને સ્વજોખમે ઉતારી લેવા દૂર કરવા માટે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. તેમ છતાં ત્યારબાદ એ લોકોએ પોતાની દુકાનોના માત્ર નેશનલ હાઈવે ઉપરની દુકાનોના માત્ર છાપરા જ ઉતારેલા હતા. ત્યારબાદ આ પેશકદમી દૂર કરવામાં આવેલ હતી નહીં. ત્યાર પછી તારીખ 10ના રોજ ફરી મેં કલેક્ટરશ્રીને ટેલિફોનિક રજૂઆત કરતાં કલેક્ટરશ્રી ગીર સોમનાથે એવું જણાવેલ કે પ્રાંત અધિકારીને સૂચના આપેલી છે આગામી દિવસોમાં આ પેશકદમી દૂર કરવામાં આવશે. તો આજે તારીખ 25 તારીખ હોય અને આટલા દિવસો વીતી ગયા છતાં સ્થાનિક વહીવટીતંત્ર કલેક્ટરની સૂચના અનુસાર કોમર્શિયલ પેશકદમી નથી તો દૂર કરી કે નથી ગૌચરની પેશકદમી દૂર કરી, માત્ર છાપરા ઉતારી અને સંતોષ માનેલો છે. તો મારી આપને આ ચેનલના માધ્યમથી વહીવટીતંત્રને એવું કહેવું છે કે દિલવાડા ગામમાં થયેલી કોમર્શિયલ પેશકદમી જેવી કે 4 ચોવડીથી માંડી અને ભૂતનાથ રોડ સુધી, દીવ દરવાજાથી માંડી અને પોસ્ટ ઓફિસ ચોક સુધી અને છગન ક્ષેત્રથી માંડી અને રામ મંદિરની આજુબાજુનો વિસ્તાર તેમજ નેશનલ હાઈવે ઉપર થયેલી તમામ પેશકદમીની દુકાનો દૂર કરવી જોઈએ. આવી મારી આપની ચેનલ દ્વારા કલેક્ટરશ્રી આગળ માંગણી છે અને આગામી દિવસોમાં આ પેશકદમી દૂર કરવામાં નહીં આવે તો ફરી આ પેશકદમી દૂર કરવા માટે હું વહીવટીતંત્રને રજૂઆત કરવાનું છું અને આ માટે મારી લડત સતત ચાલુ રાખીશ.